પાર્ડી એપિકલ હોટેલ પાસેથી દારૂના જથ્થા સાથે સુરતના બે બંધુઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે દારૂની 92 બોટલ તથા કાર કબજે કરી હતી. તે પૈકી એક આરોપી જાણીતા અખબારનો પત્રકાર હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે તેની સાથે ઝડપાયેલા અન્ય પાસેથી તહેલકા ન્યૂઝનો કાર્ડ પણ મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાર્ડીના PSI KM બેરિયાને બાતમી મળી હતી તેના આધારે ખડકી હોટેલ એપિકલ સામે વોચ ગોઠવાઈ હતી. આ દરમિયાન બાતમીવાળી સ્વિફ્ટ કાર નંબર GJ15CA 7600ને રોકીને કારમાં તપાસ કરાતા દારૂની 92 બોટલ મળી આવી હતી. આ સાથે જ પાર્ડી પોલીસે મુકેશ અરવિંદભાઈ મોદી, ઉંમર વર્ષ 48, રહેવાસી ધરમપુર પુરોહિત ફળિયા તથા આશીષ દલપતભાઈ મોદી, ઉંમર વર્ષ 45, રહેવાસી સુરત અડાજણની અટકાયત કરી ₹25,400 દારૂનો જથ્થો તથા કાર કબજે કરી હતી. પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી પાસેથી તહેલકા ન્યૂઝ પ્રેસનો કાર્ડ, પોલીસની વર્દી જેવો શર્ટ તથા બેલ્ટ, ₹1.5 લાખ રોકડા મળી આવ્યા હતા. પોલીસે કુલ 5.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. મુકેશ મોદી અગાઉ પણ ઘણા વિવાદો અને ચર્ચામાં રહ્યો છે. પોલીસે હાલ તો બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ અગાઉ આવી રીતે દારૂ લઈ ગયા હતા કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના અનુસંધાને પારડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો. દરમિયાન તેઓને બાતમી મળેલી કે એક ગાડી એપિકલ હોટલ પાસેથી પસાર થઈ રહી છે અને તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. તે આ બાતમી આધારે ગાડીનું પંચો રૂબરૂ ચેકિંગ કરતાં તેમાંથી બિયરની અને ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બોટલો 20 અને બિયરની બોટલો 72, કુલ 92 બોટલો જેની કિંમત આશરે ₹25,000 જેવી થાય છે તે મુદ્દામાં મળી આવેલો હતો. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા માટેનું લાયસન્સની માગણી કરતા તેઓની પાસે હતી નહીં અને તેઓનું નામઠામ પૂછતા એક ઈસમનું નામ મુકેશભાઈ મોદી, જે ધરમપુરના રહેવાસી છે, અને બીજા આશીષભાઈ મોદી, કે જે સુરત ખાતે અડાજણ ખાતેના રહેવાસી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણી આવેલું છે, અને પાસ પરમિટ ન હોય તેઓના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. સાથે સાથે ગાડીની ઝડતી કરતા તેમાંથી આ મુકેશ મોદી પાસેથી સિવિલ ડિફેન્સનું એક આઈ કાર્ડ મળેલું છે, જે ગાંધીનગર કલેક્ટર ઓફિસથી ઇસ્યુ થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલું છે, અને એક યુનિફોર્મ સિવિલ ડિફેન્સનો લોગો મારેલો પણ મળી આવેલો છે. તેની પણ તપાસ હાલમાં કરવામાં આવી રહેલી છે. સાથે સાથે તેઓની પાસેથી 1.5 લાખ રૂપિયા રોકડ પણ મળી આવેલા છે. આ રોકડ તેઓ ક્યાંથી પ્રાપ્ત કર્યા છે, કોઈ જગ્યાએથી ચોરી કરી છે, કોઈ જગ્યાએથી કોઈની જોડે બળજબરીથી કઢાવી લીધા છે, કે તેઓના પોતાના ધંધાના છે, તે પણ તપાસ કરવામાં આવી રહેલી છે. અને આ તપાસના અંતે જે કલમોનો ઉમેરો કરવાનો હશે તે પ્રમાણે ગુનામાં કલમોનો ઉમેરો કરવામાં આવશે. હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ જે ઈસમ છે એ દારૂ પોતાના વપરાશ માટે ધરમપુર ખાતે લઈ જવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે. હાલમાં આરોપીની વધુ પૂછપરછ કરી અને ચોક્કસ વિગત જાણવામાં આવશે.